સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજથી દિલીપ વાત કરું છું, અને આપનો પહેલે પૂરો પરિચય જણાવશો અને ક્યાંથી વાત કરો છો? સર, હું કાસમભાઈ બોલું છું, ગામ બગાડિયાથી. બરાબર. અને ભુજ જી, ત્યાં શું સમસ્યા અત્યારે લોકો ભોગ બની રહ્યા છે? અત્યારે જો વરસાદ થયો તો એમાં અમારા રસ્તાનું ધોવાણ થઈ ગયું. બરાબર. અત્યારે મેં થોડાક વિડિયા અપલોડ કર્યા છે, તમને આપ્યા છે, બીજાને આપણા જાગીવાણ હતા એને મેં આપ્યા છે. અત્યારે પાણી ભરેલું છે, ત્રણ ત્રણ ફૂટ પાણી ભરેલું છે અત્યારે. બરાબર. વરસાદ ચાલુમાં અમે નીકળ્યા એટલે બગાડિયાથી જે વંગ રસ્તો આવે છે ને, અમને બે તાલુકાથી જોડાણ કરે છે, ભુજ તાલુકો અને નખત્રાણા તાલુકો. બરાબર. એ રસ્તા ખરાબ સ્થિતિમાં છે અત્યારે. બરાબર. એનાથી પસાર થાય એવું નથી એમ. બરાબર. જેમ તેમ કરીને થોડે થોડે આડવે નીકળીએ છીએ. એમાં અંદર અમે વિડીયો અપલોડ કર્યો છે, એમાં એક ટેમ્પો ફસાઈ ગયો, એમાં પાછળ બધા વાહન ફસાઈ ગયા, અમારા 2000 લોકો હસ્તાંતર કરી ગયા છે, ઘરો મૂકીને ગામ છોડીને બીજે જ્યાં બચાવ ટેકરો છે ત્યાં નીકળી ગયા છે. 2000 લોકો હિજરત કરી ગયા છે. હિજરત કરી ગયા છે. દર વર્ષે આવું થાય છે, દર વર્ષે આવું થાય છે. શું છે, અમને રસ્તા મળતા નથી. બીજું તો અમને એ પ્રોબ્લેમ છે કે અમારે ક્યાં દવાખાને જરૂર પડે, ક્યાંક ડિલિવરી હોય, કોઈ માણસ માંદો પડી જાય, કોઈને એટેક થઈ જાય, એવું મોટી બીમારી, ભયંકર બીમારી અત્યારે કોરોના જેવું ચાલે છે, તો એનું પણ ભય રહે આપણને. બરાબર છે. એટલે રસ્તાનું આ પોઝિશન છે, રસ્તા નથી અમારા કને, એ અમને બહુ બહુ પ્રોબ્લેમ લડે છે અમને. રસ્તા નથી એને કેટલા સમય થયો હશે કાસમભાઈ? રસ્તા છે નથી થયા એને લગભગ તો 5-6 વર્ષ થઈ ગયા છે. 5-6 વર્ષ થઈ ગયા છે. એટલે તમે ક્યાં રજૂઆત કરી છે આ બાબતે? કે રજૂઆત ઘણી કરી છે, રજૂઆત કરી છે. થોડેક અમારે ગામથી 5 કિલોમીટર દામર પણ છે થોડુંક. બરાબર. એ છેઠ સુધી નથી પહોંચ્યો, જ્યાં સુધી અમને જોઈએ છીએ ત્યાં સુધી અમને નથી પહોંચ્યો દામર. બરાબર છે. અને જી આ તમે જી ગ્રામ્ય વિસ્તારની જે રજૂઆત કરો છો, ત્યાં કેટલી વસ્તી હશે અને રોજ શું શું સમસ્યાનો અન્ય સામનો કરી રહ્યા છે? અમને જે વસ્તી છે અમારા 5-6 ગામ છે, એની 2000-3000 લોકો અહીંયા વસ્તી છે. બરાબર. 2-4-5 ગામના વધારે હશે કદાચ, અંદાજિત અમારા એક ગામના ચચલા બગાડિયા જૂથ ગ્રામ પંચાયત છે એમાં 3500 જેવા લોકો રહે છે અહીંયા. બરાબર. એને મુશ્કેલી બહુ થાય છે આવી વરસાદમાં, કે આવું વસ્તુ બહુ થાય છે. બરાબર. હા, તો આગળ જે આપણા બીજી પંચાયત છે, સિરાડા પંચાયત છે, આપણા સિરાડા ગામ છે અને શેરુઆ ગામ છે, ત્રણ નાના મોટો સિરાડા છે, મેં લખ્યું છે અંદર, એ નાના મોટો સિરાડા, એ પણ એના વાહનો પણ એ રસ્તે થી પસાર થાય છે. બરાબર છે. રોડ અત્યારે વરસાદ પડે છે ત્યારે, વરસાદ પડે છે ત્યારે સમસ્યા વિકરે છે કે પછી ત્યારે શું સમસ્યા હોય? ના ના, વરસાદ આવે ત્યારે અમને સમસ્યા બહુ લડે છે. બરાબર છે. તો પેલા તો બે રસ્તા ખુલ્લા હોય તો કઈ વાંધો નથી અમને. બરાબર. વરસાદમાં બહુ નડે છે, બહુ. અત્યારે અહીંયા પાણી, અત્યારે તમે અત્યારે વિડીયો ખાતો તો આ પાણીને અપલોડ કરી દઉં તમને, અત્યારે 3-4 ફૂટ પાણી ભરેલું છે અહીંયા. એટલે ગામમાં ભરેલું છે કે તમે રોડ? ગામમાં. હું અત્યારે મારા ઘરે જ ઉભું છું. બરાબર. વિડીયા કોલિંગમાં કરતા હો તો આપણે વિડીયો અપલોડ કરી દઉં તમને, અત્યારે વિડીયો કાઢીને મોકલી દઉં, અત્યારે આટલો પાણી છે. બરાબર. અત્યારના સમયમાં અત્યારે 3-4 ફૂટ પાણી છે આપના ઘરમાં? હા, અત્યારે 3-4 ફૂટ પાણી છે. ઓકે. ગામમાં છે? ગામમાં. એટલે આટલું પાણી ભરાયેલું છે એને કેટલો સમય થયો હશે? એટલે એને લગભગ 5-6 દાળ થઈ ગયા છે, વરસાદને 5-6 દાળ થઈ ગયા. બરાબર. એટલે 5-6 પાણી હજી 15-20 દાળા રહેવાનું. બરાબર છે. 15-20 દાળા રહેવાનું એમ. ક્યારે થાય ખબર નઈ. બરાબર. સરપંચ નું નામ શું છે? સરપંચ અત્યારે તો અમારો રમઝાનભાઈ છે. બરાબર. અત્યારે રમઝાનભાઈ ના નંબર કદાચ સરપંચ ના આવશે, મારા ઘરે તમને આપીશ. બરોબર. રમઝાન ખાલકના કરી સરપંચ છે અત્યારે. રમઝાનભાઈ. હા, રમઝાનભાઈ છે અત્યારે. બરાબર છે. તો પછી વાહન વ્યવહારની બીજી અત્યારે વૈકલ્પિક રીતે શું વ્યવસ્થા કઈ કરેલી છે કે કદાચ કોઈને હોસ્પિટલ લઈ જવું હોય? કઈ નથી કરેલું.
બરાબર છે. અમે પોતાને પોતાના વાહન લઈને જઈએ છીએ. અમારા મારા જો હું પસારતો હતો તો મારા કમે હલતો હતી. બરાબર. એ પાણીમાં ફસાઈ ગઈ. બરાબર. એમાં પાણી આવી ગયું. હવે ભાઈ બંધ રહી ગયું. એ સારું થયું મારા કને હતું નહીં, હું એકલો હતો. બીજા મારા કને છોરા છોકરા હતા, મારા બૈરા હતા, પણ એ બરોબર હતા. બરાબર છે. એમાં ઇમરજન્સી હોય, ઇમરજન્સી જેવો હોય તો અમને અમારે કોઈ ધણી ના થાય ભગવાન વગર. બરાબર છે. અને તમે કાસમભાઈ કહો છો એ પ્રમાણે કદાચ ફોર વ્હીલ વાહન હોય છે તો એ પણ આમાં રોડ માં ઢટી જાય છે, એટલે કે એમાં ખૂચી જાય છે, તો ટુ વ્હીલર વાળાની શું હાલત થતી હશે? હા, એ એ જોવાનું છે ને. ટુ વ્હીલર વાળા ટુ વ્હીલર તો બિચારા અહીંયા રાખીને ગયા છે. રોડ પર પડ્યા છે, કોઈના ઘરમાં પડ્યા છે, કોઈના બારે પડ્યા છે. હાજી મારો પંચર નું દુકાન હતું ને, ત્યાં મારે અત્યારે ફોન આવ્યો, એના બે ત્રણ ટુ વ્હીલર ત્યાં પડ્યા છે, મારા દુકાને પડ્યા છે. બરાબર છે. દુકાનમાં પાણી આવી ગયું એટલે મેં બંધ કરી નાખ્યો. મારું પંચર નું દુકાન છે શેરવા ચોકડી ઉપર. બરાબર છે. તો ક્યાં પડ્યા છે? તો એક એક પ્રશ્ન એ પણ અહીં કાસમભાઈ ઉઠે છે કે તમે ગામ લોકો બધા સાથે મળીને ઉચ્ચ કક્ષાએ શા માટે રજૂઆત નથી કરતા? સર કર્યા, કઈ કેટલી વાર કર્યા, કે સાંભળતો કોઈ નથી. હું શું કરીએ અમે? એટલે ઉપલી કક્ષાએ કોને કોને રજૂઆત કરી છે? ઉપર રજૂઆત આપણા ઓલો સંસદ સભ્ય છે આપણો, અમારો વિનોદ ચાવડા સાહેબ. બરાબર. વિનોદભાઈ ને, વિનોદભાઈ ને રજૂઆત કરેલી છે. લીમાબેન આચાર્ય, અત્યારે તો કોરોના થઈ ગયું છે. બરાબર. રજૂઆત કરેલી છે. એ પોતે આવેલા છે, પેલા જે જ્યાં ચૂંટાઈ ગયા હતા, પેલા ફેરા ચૂંટાઈ ગયા ત્યાં અહીંયા આવી ગયા, મીટિંગ કરી ગયા, એનું નામ, એ રોડ નું નામ પણ લઈ ગયા કે તમને દામત કરી આપશું, વાયદો કરો પણ કરી આપીએ. બરાબર. વિનોદભાઈ ચાવડા પણ અહીંયા આવી ગયા હતા. બરાબર. એટલે વિનોદભાઈ ચાવડાએ પણ અમને વચન કર્યો કે તમને એ રોડ કરી આપશું. બરાબર. બરાબર. પણ હજી સુધી થયો નથી. અન્ય સમસ્યા નથી, અમને એ રોડ નું સમસ્યા છે. રોડ બની જાય તો અમારા દુઃખ દૂર થઈ જાય. અમારું આવ જાવ ચાલુ થઈ જાય. અમારે નખત્રાણા તાલુકા જવું હોય, ભુજ તાલુકા જવું હોય, અમને દવાખાને જવું હોય, એમરજન્સી જેવું હોય તો અમને એ રોડ પર પસાર થઈ જાય. ઓકે, સારું. ચાલો કાસમભાઈ, માથાપુરાની સાથે વાત કરી બદલ તમારો આભાર. ઓકે.